ભૂજની આરટીઓ કચેરી પાસેના વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા નાગરિકો પરેશાનીમાં મુકાયા છે। ભૂજવાસીઓની સમસ્યામાં દિવસા દિવસ વધારો થઈ રહ્યો છે। ભૂજ નગરપાલિકા તંત્ર દ્વારા એક સમસ્યાનો નિવેડો લાવવા માટેના પ્રયાસ કરવામાં આવે ત્યાં બીજા વિસ્તારની બીજી સમસ્યા ઊભી જ હોય। નગરપાલિકા માટે એક સાંધે અને 13 તૂટે તેવો તાલ સર્જાયો છે। આજે આપણે વાત કરીશું ભૂજની આરટીઓ કચેરી પાસે આવેલા વિસ્તારની કે આ વિસ્તારની। અમારા કાશકર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને આ વિસ્તારમાં ગટરના ગંદા પાણીની નદીઓ વહી રહી હતી। તાજેતરમાં જ અમે જ્યારે આ વિસ્તારની મુલાકાતે ગયા હતા ત્યારે ગટરના ગંદા પાણી જોઈને ત્યાં આવજાવ કરતા નાગરિકો ખૂબ જ પરેશાનીમાં મુકાઈ રહ્યા છે। કચ્છ જિલ્લામાં એક જ આરટીઓ કચેરી આવેલી છે અને સમગ્ર કચ્છ જિલ્લામાંથી નાગરિકો પોતાના કામ કરાવવા માટે આ આરટીઓ કચેરીમાં આવતા હોય છે અને આરટીઓ કચેરીના પ્રવેશ દ્વાર પાસે જ જો આવા ગટરના ગંદા પાણી વહી નીકળતા હોય તો લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે। આરટીઓ કચેરી એક એવી કચેરી છે કે જ્યાં દિવસભર હજારો લોકોની અવર જવર રહેતી હોય છે અને આવા લોકો ગટરના ગંદા પાણીમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે મચ્છરનો ઉપદ્રવને કારણે તેઓને બીમારીનો ભય પણ સતાવી રહ્યો છે। એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ આવા ગટરના ગંદા પાણી વહી નીકળતા હોય છે અને તેને કારણે માખી અને મચ્છરના ઉપદ્રવમાં પણ વધારો થઈ જતો હોય છે, તો આ થકી પણ કોઈ બીમારી ફેલાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે? જો સરકારી કચેરી પાસે જ આવી પરિસ્થિતિ હોય તો ભુજ શહેરના અન્ય વિસ્તારની હાલત શું હશે તે આપ જાણી શકો છો। તો આ બાબતે લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। અન્યથા આ વિસ્તારમાંથી જો મચ્છરનો રાફડો ફાટી નીકળશે અને તેને કારણે કોઈ બીમારી ફેલાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે તે પણ એક પ્રશ્ન નાગરિકોને સતાવી રહ્યો છે। આવો આ વિશે વધારે સાંભળીએ જાગૃત નાગરિકના શબ્દો। મારું નામ આરિફ મિસ્ત્રી। કહેવાનું એવું છે કચ્છ આખા જિલ્લામાં આ આરટીઓ ઓફિસ એક જ છે આખા કચ્છ જિલ્લામાં, અને એના માટે બધા આખા કચ્છ જિલ્લાથી મોટરવાન પબ્લિક આવતી હોય છે, તો એ મોટરવાન પબ્લિકને ઘૂસતા જ આ ગટરનો સામનો કરવો પડે છે। જેવી રીતે કે અત્યારે કોરોના કાળ છે એ પ્રકૃતિક છે, જેવી રીતે આને ગટર છે એ માનવ સર્જિત છે, જેને નિકાલ થઈ શકે એવું છે તોય પણ નિકાલ નથી થતો। ઘણી વખત રજૂઆતો પણ કરેલી છે, નગરપાલિકામાં કરેલી છે, આરટીઓ કચેરીમાં પણ કરેલી છે, એમનો પણ ઘણી અરજી થઈ છે, તે છતાંય પણ મને લાગે આ 1.5 મહિનાથી ગટર છલકાય છે, જેના કારણે રોગચાળો ફેલાય તેવો ભય છે, જેનો નિકાલ થઈ શકે છે તે ઉપરાંત પણ નથી થતું, અને આનો નિકાલ તરત થાય એવી અમે રજૂઆત કરી છે। કેમકે આ સ્ટાર્ટિંગમાં જ ગટરનો છે એટલે નંબર પ્લેટ માટે જઈએ, લાયસન્સ રિન્યૂ માટે જઈએ, નામ ટ્રાન્સફર માટે કોઈ આવતું હોય એના માટે, પ્લસમાં તમારે ગાડી પાસિંગ માટે પણ ઘણી ગાડીઓ આવતી હોય છે, બધી ગાડીઓને આનો તો સામનો કરવો જ પડશે, કેમકે એન્ટ્રીમાં જ એ બધું ગટરનો છલકાવો છે, તો જેના માટે બંધ કરવું અનિવાર્ય છે, બહુ જરૂરી પણ છે। 100% એનામાં તંત્રને જાણ છે, તંત્ર પગલાં લેતું નથી, એ પગલાં લે એવી અમે આગ્રહ રાખીએ છીએ।